નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 પ્રકરણ નંબર 2 સપુષ્પી વનસ્પતિઓની અંદર લિંગી પ્રજનન વિશે અભ્યાસ કરીશું. પુષ્પથી આપણે બધા જ પરિચિત છીએ કે પુષ્પને જોતા જ આપણને એક અલગ જ પ્રકારની ખુશીનો અનુભવ થતો હોય છે. પુષ્પની માદક એવી સુગંધ, એનો રંગ અને પુષ્પ વનસ્પતિ માટે લિંગી પ્રજનન માટેનું એક અગત્યનું અંગ આપણે ગણી શકીએ. તો લિંગી પ્રજનન કરવા માટે વનસ્પતિના પુષ્પો, પુષ્પ વિન્યાસ અને પુષ્પના વિવિધ ભાગો ભેગા મળી અને એની નીપજ એટલે કે ફળ અને બીજનું નિર્માણ કરવાનું કાર્ય કરે છે. એટલે કે અંતિમ નીપજ ફળ અને બીજને મેળવવા માટે આપણે લિંગી પ્રજનન દ્વારા પુષ્પનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. તો આ પુષ્પ શું છે એના વિશે આપણે નાના ધોરણની અંદર થોડું શીખી ગયા છીએ, એને આપણે થોડું રિવાઇઝ કરીશું. પુષ્પ સામાન્ય રીતે સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક મૂલ્ય ધરાવે છે. સૌંદર્યલક્ષી સુશોભન તરીકે, એટલે કે આપણે સામાજિક કોઈ પણ પ્રસંગો હોય તો તેમાં, ધાર્મિક એટલે કે મંદિરો, મસ્જિદો વગેરે જેવા પ્રસંગોની અંદર, એ સિવાય સાંસ્કૃતિક રીતે સૌંદર્ય માટે, સુશોભન માટે આપણે એનો યુઝ કરતા હોઈએ છીએ. લાગણીના પ્રતીક તરીકે, એટલે કે કોઈ પણ એવી લાગણી હોય, પ્રેમ, વાલ, હેત, ખુશી, વ્યથા, શોક, દુઃખ વગેરે પણ આપણે પુષ્પ દ્વારા આપણી લાગણીઓને પ્રદર્શિત કરતા હોઈએ છીએ. એટલે કે પુષ્પ નાનાથી માંડીને મોટા સુધી દરેકના જીવન સાથે સંકળાયેલું એક અગત્યનું અંગ છે. પરંતુ વનસ્પતિ માટે આ પુષ્પ શા માટે અગત્યનું છે તેના વિશે આપણે આની અંદર અભ્યાસ કરીશું. તો આપણે સામાન્ય વ્યવહારમાં જે પુષ્પોનો ઉપયોગ કરીએ છીએ તેવા થોડાક પુષ્પો વિશે આપણે માહિતી મેળવી લઈએ. ઘર બગીચાની અંદર ઉપયોગમાં લેવામાં આવતા સામાજિક તથા સાંસ્કૃતિક પ્રસંગે ઉપયોગી એવા થોડા પુષ્પો વિશે આપણે જોઈશું. તો સૌ પ્રથમ ગુલાબ, જેને આપણે ઇંગ્લિશની અંદર રોઝ તરીકે ઓળખીએ અને જેનું વૈજ્ઞાનિક નામ રોઝા ઇન્ડિકા છે. ગલગોટા, જેને આપણે મેરીગોલ્ડ તરીકે ઓળખીએ છીએ, જેને સાયન્ટિફિક નેમ ટેગેટ્સ ઇરેક્ટા છે. જાસૂદ, જેને આપણે ચાઇના રોઝ તરીકે ઓળખીએ છીએ, જેનું વૈજ્ઞાનિક નામ હિબિસ્કસ રોઝા સાઇનેન્સિસ છે. બારમાસી, જેને આપણે ઇંગ્લિશમાં પેરીવિન્કલ તરીકે ઓળખીએ છીએ, જે કેથેરેન્થસ રોઝિયસ એના વૈજ્ઞાનિક નામ તરીકે જાણીતું છે. કમળ, જેને આપણે લોટસ તરીકે ઓળખીએ છીએ, જે વિવિધ રંગોના હોય છે, જેનું વૈજ્ઞાનિક નામ નીલંબો ન્યુસીફેરા છે. ત્યારબાદ પારિજાત, જે ખૂબ જ આકર્ષક એવી સુગંધ અને રંગ ધરાવે છે, જેને આપણે ઇંગ્લિશમાં પણ પારિજાત તરીકે જ ઓળખીએ છીએ, તેનું વૈજ્ઞાનિક નામ ડિક્ટેન્થસ આર્બોટ્રિટ્સ છે. ત્યારબાદ રાતરાણી, જેને આપણે નાઇટ ક્વીન તરીકે ઓળખીએ, જે રાત્રિમાં પોતાની સુગંધ ફેલાવે છે, જેનું વૈજ્ઞાનિક નામ સાઇટ્રમ નોક્ટેરમ છે. ત્યારબાદ મોગરો, જેને આપણે જેસ્મિન તરીકે ઓળખીએ છીએ, જેનું વૈજ્ઞાનિક નામ જાસ્મિનમ સેમ્બેક તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ચંપો, જેને આપણે ફ્રેગ્નિપેની તરીકે ઓળખીએ છીએ ઇંગ્લિશમાં, અને જેનું વૈજ્ઞાનિક નામ પ્લુમેરિયા આલ્બા છે. તો આ વિદ્યાર્થી મિત્રો એવા કેટલાક પુષ્પો છે જે આપણે રોજિંદા જીવનની અંદર ઉપયોગમાં લેતા આવ્યા છીએ. તો આવા પુષ્પો વનસ્પતિને શા ઉપયોગી છે એના વિશે આપણે જોઈશું. આ પુષ્પોનો જે અભ્યાસ કરવામાં આવે છે તે માટેની એક વિશિષ્ટ શાખા છે, જેને આપણે ફ્લોરિકલ્ચર અથવા તો પુષ્પોદ્યાન વિદ્યા તરીકે ઓળખીએ છીએ, જેની અંદર હોર્ટિકલ્ચરને લગતી એટલે કે ફૂલોની ખેતી, ત્યારબાદ બાગાયતી વિદ્યા સાથે સંકળાયેલ આ એક શાખા છે. બગીચાની અંદર શોભાની વનસ્પતિને ઉગાડવી, ત્યારબાદ ખેતરમાં પુષ્પોનું વાવેતર કરવું, વાવેતર કર્યા બાદ મોટી સંખ્યામાં પુષ્પો મેળવતા એને બજારમાં વેચી અને આર્થિક ઉપાર્જન કરવું, આ બધું કાર્ય ફ્લોરિકલ્ચર એટલે કે પુષ્પોદ્યાન વિદ્યાની અંદર ઉપયોગમાં લેવામાં આવતું હોય છે. એ સિવાય ગ્રીન હાઉસની અંદર પણ ફૂલો ઉગાડવા, આ બધી જ ચર્ચાઓ પુષ્પોદ્યાન વિદ્યા નામની શાખા એટલે કે ફ્લોરિકલ્ચરની અંદર કરવામાં આવતી હોય છે, જેની અંદર ફૂલોનો કઈ રીતે ઉછેર કરવો, ફૂલોને કઈ રીતે વેચાણ કરવું જેવી અનેક માહિતીઓ આપણને આ શાખાઓમાંથી મળી રહેતી હોય છે. આ એક લાક્ષણિક પુષ્પ છે.
લાક્ષણિક પુષ્પના વિવિધ ભાગો વિશે આપણે અભ્યાસ કરીશું. તો લાક્ષણિક પુષ્પ, આપણે જાણીએ પુષ્પ હોય તો એનો આ જે ભાગ છે એ પુષ્પીય દંડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ એની ઉપર આ જે ગ્રીન કલરનો પોર્શન છે એને આપણે વજ્રપત્ર તરીકે ઓળખીએ છીએ. વજ્રપત્રની ઉપર જે રંગબેરંગી ભાગ જોવા મળે એને આપણે દલપત્ર તરીકે ઓળખીશું. અને એ સિવાય પુષ્પની અંદર જે ભાગ જોવામાં આવે એને આપણે પૂકેસર તથા સ્ત્રીકેસર એવા નામથી ઓળખીએ છીએ. જ્યારે આપણે પુષ્પની ચર્ચા કરતા હોઈએ તો પુષ્પની અંદર આપણે જાણીએ કે ચાર ભાગો અગત્યના છે, જેની અંદર વજ્રચક્ર, દલચક્ર, પૂકેસર ચક્ર તથા સ્ત્રીકેસર ચક્રનો સમાવેશ કરવામાં આવતો હોય છે. તો સૌ પ્રથમ આપણે ચર્ચા કરીશું વજ્રપત્રો વિશે. તો વજ્રપત્રો સામાન્ય રીતે પર્ણ જેવા હોય છે, પર્ણ જેવો લીલો રંગ ધરાવે છે અને એનું કાર્ય પુષ્પ જ્યારે કલિકા અવસ્થામાં હોય ત્યારે એનું રક્ષણ કરવાનું કાર્ય તે કરે છે. ત્યારબાદ આપણે ચર્ચા કરીશું રંગબેરંગી ભાગ, જેને આપણે સામાન્ય રીતે પુષ્પની પાંખડીઓ તરીકે પણ ઓળખીએ છીએ, જેને આપણે દલપત્ર તરીકે ઓળખીએ. આ દલપત્રો ભેગા મળી અને દલચક્રનું નિર્માણ કરે છે. તો આ દલપત્રોનું કાર્ય, તો પરાગનયન માટે કીટકોને આકર્ષવું એ આ દલપત્રોનું કાર્ય છે. વિશિષ્ટ આકાર, વિશિષ્ટ રંગ અને વિશિષ્ટ સુગંધ તેઓ ધરાવે છે, જેથી પુષ્પ તરફ કીટકો આકર્ષાય અને પરાગનયનની ક્રિયા સરળતાથી થઈ શકે. આ બંને ચક્રો એ પુષ્પના સહાયક ચક્રો છે, કારણ કે તેઓ ફલનની ક્રિયામાં ભાગ નથી લેતા પરંતુ ફલનની ક્રિયા માટે ફક્ત મદદરૂપ થાય છે. એ સિવાય અગત્યના ચક્રો વિશે જો આપણે ચર્ચા કરીએ તો અગત્યના બે ચક્રો છે. એક છે પૂકેસર ચક્ર અને બીજું છે સ્ત્રીકેસર ચક્ર. તો અહીં જુઓ, પૂકેસરની અંદર એ નર પ્રજનન અંગ તરીકે ઓળખાતો એક ભાગ છે, જેમાં શરૂઆતનો ભાગ પોલો કોથળીમય હોય છે, જેને આપણે પરાગાશય તરીકે ઓળખીએ છીએ. અને ત્યારબાદ નીચે પાતળો દંડ જેવી એક રચના આપણે જોઈ શકીએ છીએ, જેને આપણે તંતુ તરીકે ઓળખીએ છીએ. આ પૂકેસર છે, જેનું જે જોડાણ સ્થાન છે તંતુ અને પરાગાશયનું એને આપણે યોજી તરીકે ઓળખીએ છીએ. પૂકેસરોની સંખ્યા પણ અલગ અલગ પુષ્પોની અંદર અલગ અલગ હોય છે, એની લંબાઈ અલગ હોય છે, એનું અહીંયા જે યોજી સાથેનું જોડાણ છે એ પણ અલગ અલગ પ્રકારે હોય છે. આપણે આ પુષ્પ એ જાસૂદના પુષ્પની અંદર અભ્યાસ કરીએ. જાસૂદના પુષ્પની અંદર આપણે જોઈ શકીએ છીએ કે અહીં જાસૂદના પુષ્પમાં આ જે ભાગ છે એ વજ્રપત્રનો ભાગ છે. ત્યારબાદ જે આ સફેદ રંગની પાંખડીઓ છે, જેને આપણે દલપત્ર તરીકે ઓળખીએ, જે એનું સહાયક ચક્ર છે એવું આપણે કહી શકીએ. આ જે ભાગ છે એ એનો પુષ્પનો દંડ છે, એટલે કે પુષ્પીય દંડ, અને જેના ઉપર પુષ્પ બિરાજમાન છે એને પુષ્પાસન તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે ચર્ચા કરીશું એના પૂકેસરો વિશે. તો પૂકેસર, આ જે પૂકેસર છે એનો આગળનો ભાગ ફૂલેલો કોથળીમય છે, એને આપણે પરાગાશય તરીકે ઓળખીએ છીએ. અને ત્યારબાદ નીચે આ નાનો દંડ જેવો ભાગ છે એને આપણે તંતુ તરીકે ઓળખીએ છીએ. તો આવા ઘણા બધા પૂકેસરો એક પુષ્પની અંદર ભેગા મળી અને આખા પૂકેસર ચક્રનું નિર્માણ કરે છે. આપણે આ પુષ્પની અંદર ઘણા બધા પૂકેસરો ગુચ્છામાં અહીં ગોઠવાયેલા છે એવું આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે વાત કરીશું સ્ત્રીકેસર વિશે. સ્ત્રીકેસર તમે અહીંયા જોઈ શકો છો પુષ્પની અંદર આ જે નીચેનો ફૂલેલો ગોળાકાર ભાગ છે એને આપણે બીજાશય અથવા તો અંડાશય તરીકે ઓળખીએ છીએ. તેમાંથી નીકળતો આ નલિકામય ભાગ એને આપણે પરાગવાહિની તરીકે ઓળખીએ છીએ. અને એનો આ શરૂઆતનો ભાગ ઉપરનો, જેને આપણે પરાગાસન તરીકે ઓળખીએ છીએ, એટલે કે અહીં પરાગરજ આવે છે અને એનું સ્થાપન થાય છે અને ત્યારબાદ ફલનની ક્રિયાઓ આગળ વધતી હોય છે. તો સામાન્ય રીતે આપણે પુષ્પનો અભ્યાસ કરીએ તો પુષ્પના અભ્યાસની અંદર આ પ્રમાણની રચના આપણે જોઈ શકીએ છીએ, જેની અંદર વજ્રચક્ર, દલચક્ર, પૂકેસર ચક્ર તથા સ્ત્રીકેસર ચક્રનો સમાવેશ કરવામાં આવતો હોય છે. તો આ જાસૂદના પુષ્પની અંદર આપણે અભ્યાસ કર્યો. આ રીતે આપણે કોઈ પણ પુષ્પની અંદર આ ચારેય ચક્રનો અભ્યાસ કરી શકીએ છીએ. હવે આપણે આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો. લાક્ષણિક પુષ્પની અંદર જે ભાગો છે એ ભાગો વિશે ફરીથી આપણે અભ્યાસ કરતા આપણને માલુમ પડે છે કે લાક્ષણિક પુષ્પની અંદર
વિવિધ પ્રકારના ભાગો એટલે કે વજ્રચક્ર, દલચક્ર, પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર આવેલા છે. તો આ ચક્રો ભેગા મળી અને ફલનની ક્રિયા કરે, એ ફલનની ક્રિયા કઈ રીતે શક્ય બને છે એના વિશે આપણે અહીંયા જોવાનું છે. તો આપણે આખી જે ચેપ્ટર છે એ ચેપ્ટરની અંદર પુષ્પથી મળી અને જ્યાં સુધી ફળનું નિર્માણ ન થાય ત્યાં સુધીની ક્રિયા આપણે જોવાની છે. તે કયા ક્રમમાં જોઈશું તેના ઉપર એક નજર મારીએ. જુઓ અહીં પુષ્પ. વિદ્યાર્થી મિત્રો, પુષ્પથી માંડી અને ફળ અને બીજનું રૂપાંતરણ કઈ રીતે આખું નિર્માણ થાય છે એ આખી ક્રિયા આપણે આ પ્રકરણની અંદર ડિટેલની અંદર અભ્યાસ કરવાનો છે. તો આપણે જોઈએ પુષ્પ. તો પુષ્પની અંદર આપણે ચર્ચા કરી તે પ્રમાણે આ એનું સ્ત્રીકેસર તથા આ એનું પૂકેસર છે. તો પૂકેસરની અંદર પૂકેસરનો શરૂઆતનો ભાગ જેને આપણે પરાગાશય તરીકે ઓળખ્યું, નીચેનો ભાગ જેને આપણે તંતુ તરીકે ઓળખીએ અને એ બંનેનું જોડાણ સ્થાન એટલે કે યોજી. તો આ જે પરાગાશય છે તેની અંદરની રચના આપણે જોતા એની અંદર બીજાણુધાનીની રચના આપણે અભ્યાસ કરીશું. ત્યારબાદ બીજાણુધાનીની અંદર જે પરાગરજ આવે છે એ પરાગરજનું નિર્માણ કેવી રીતે થાય છે અને એની રચના કેવી છે તે આપણે અભ્યાસ કરીશું. ત્યારબાદ સ્ત્રીકેસરની અંદર જે આ નીચેનો બીજાશયનો ભાગ છે જેની અંદર અંડકોનું નિર્માણ થાય છે, તે અંડક એટલે કે મહાબીજાણુધાની. તો આ મહાબીજાણુધાનીની રચના કેવી છે, એ કઈ રીતે નિર્માણ પામે છે તેના વિશે ચર્ચા કર્યા બાદ આ અંડકની અંદર આવેલ ભ્રૂણપૂટની રચના જોઈશું. ભ્રૂણપૂટની અંદર નીચે અહીં અંડકોષનું નિર્માણ થાય છે, તો આ અંડકોષ વિશે જોઈશું. અને ત્યારબાદ જે પરાગરજ છે તે જે નર પ્રજનન કોષ તરીકે વર્તશે, જ્યારે અહીંયા અંડકોષ એ માદા પ્રજનન કોષ તરીકે વર્તે છે. તો આ નર પ્રજનન કોષને માદા પ્રજનન કોષ સુધી પહોંચાડવા માટે જે ક્રિયા અગત્યની કરવી પડે એમ છે એને આપણે પરાગનયન તરીકે ઓળખીએ છીએ. તો આ પરાગનયનની ક્રિયા આપણે અહીં જોઈશું. પરાગનયન એટલે શું એ સામાન્ય રીતે આપણે નાના ધોરણોની અંદર શીખી ચૂક્યા છીએ કે જ્યારે પુષ્પ જ્યારે પરાગિત થવાનું હોય એટલે કે પરિપક્વ પુષ્પ હોય તેનું પરાગાશય જ્યારે સ્ફોટન થાય અને એમાંથી પરાગરજ બધી મુક્ત થાય, એ મુક્ત થયેલી પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થાપિત થવાની ક્રિયા એટલે કે અહીંથી મુક્ત થયેલી પરાગરજને અહીં પહોંચવાની જે ક્રિયા છે એને આપણે પરાગનયન તરીકે ઓળખીએ છીએ. અને આ પરાગનયનની ક્રિયા કરવા માટે અલગ અલગ વાહકોનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. એમાં કેટલાક જૈવિક વાહકો તો કેટલાક અજૈવિક વાહકો પણ હોય છે. જૈવિક જેની અંદર આપણે સજીવોનો એટલે કે પક્ષીઓ, કીટકો, પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે અને અજૈવિક એટલે કે પાણી અને પવન દ્વારા જે પરાગનયન થાય છે એના વિશે ચર્ચા કરીશું. ત્યારબાદ પરાગનયનના જે વિવિધ પ્રકારો છે એના વિશે ચર્ચા કરીશું. એટલે કે પરાગરજને આપણે સ્ત્રીકેસરના પરાગાસનની ઉપર સ્થાપિત થવાની ક્રિયા એટલે કે પરાગનયન આપણે જોયા બાદ પરાગરજ સ્ત્રીકેસર આંતર સંબંધો વિશે જોઈશું કે કઈ રીતે પરાગરજની અંદર આવેલા નર જન્યુને આપણે ભ્રૂણપૂટની અંદર આવેલા અંડકોષ સુધી પહોંચાડવામાં આવે છે તે ક્રિયા જોઈશું. ત્યારબાદ ક્રિયા જોઈશું આપણે ફલનની એટલે કે બેવડું ફલન. અહીં બે જગ્યાએ નર જન્યુઓ ફલન કરતા હોવાથી એને આપણે બેવડા ફલન તરીકે ઓળખીએ. ત્યારબાદ જ્યાં નીચેની તરફ એટલે કે અંડકોષ સાથે નર જન્યુ જોડાય છે ત્યાં યુગ્મન જ બને છે અને આ યુગ્મન જમાંથી ભ્રૂણનો વિકાસ થાય છે અને ભ્રૂણમાંથી બીજનું નિર્માણ થતું હોય છે અને આ જે આખું બીજાશય છે એ બીજાશયમાંથી આખા ફળનું નિર્માણ થાય અને જે મધ્યભાગે દ્વિકોષીય કોષ હતો ત્યાં ભ્રૂણપોષનું નિર્માણ થઈ જાય છે. આમ પુષ્પના સર્જનથી માંડી અને ફળ તથા બીજનું નિર્માણ કઈ રીતે થાય તેના વિશે આ સમગ્ર ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કરીશું, જેની અંદર વન બાય વન એટલે કે સૌ પ્રથમ આપણે પૂકેસર, તેની અંતસ્થ રચનાઓ, લઘુ બીજાણુધાની અને પરાગરજ વિશે જોઈશું અને ત્યારબાદ સ્ત્રીકેસરના બીજાશયની અંદર આવેલ રચનાઓ એટલે કે મહાબીજાણુધાની, અંડક, એની અંદર આવેલું ભ્રૂણપૂટ, એની રચનાઓનો અભ્યાસ આપણે કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, પુષ્પના વિવિધ ભાગો જેના વિશે આપણે જાસૂદના પુષ્પની અંદર પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ. પુષ્પની અંદર બે પ્રકારના ભાગો હોય, એક વંધ્ય ભાગ અને બીજો ફળદ્રુપ ભાગ. વંધ્ય ભાગ જેની અંદર આપણે વજ્રચક્ર અને દલચક્ર તરીકે ઓળખ્યા. વજ્રચક્ર જે કલી અવસ્થાની અંદર પુષ્પનું રક્ષણ કરે છે, જ્યારે દલચક્ર
જે કીટકોને પુષ્પ તરફ આકર્ષવાનું કાર્ય કરે છે જેથી પરાગનયનની ક્રિયા સરળતાથી થઈ શકે. ત્યારબાદ આપણે વાત કરીશું ફળદ્રુપ ભાગો વિશે. ફળદ્રુપ ભાગો બે છે, એક છે પૂકેસર ચક્ર અને બીજું સ્ત્રી કેસર ચક્ર. પૂકેસર ચક્ર એ નર પ્રજનન અંગ છે જેને બીજા શબ્દોની અંદર આપણે લઘુ બીજાણુ પર્ણ તરીકે પણ ઓળખીએ છીએ, જેની રચનાની અંદર ઉપરનો ફૂલેલો કોથળીમય ભાગ જે ફળદ્રુપ છે, પરાગરજ ધરાવે છે, એને આપણે પરાગાશય, પરાગરજને આશય આપનારું સ્થાન એટલે કે પરાગાશય તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ નીચે આવેલો વંધ્ય ભાગ જેને આપણે તંતુ તરીકે ઓળખીએ છીએ, અને આ બંનેનું જે જોડાણ સ્થાન છે એને આપણે યોજી તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ બીજો ફળદ્રુપ ભાગ એટલે કે સ્ત્રી કેસર ચક્ર, જે માદા પ્રજનન અંગ પુષ્પનું છે, જેને આપણે મહાબીજાણુ પર્ણ તરીકે ઓળખીએ છીએ. અને આ મહાબીજાણુ પર્ણની રચના જો આપણે જોઈએ તો એની અંદર ઉપરની તરફનો જે ભાગ છે એને પરાગાસન કહીશું, ત્યારબાદ નલિકામય પોલો ભાગ એને આપણે પરાગવાહિની કહીશું, અને નીચેનો ફૂલેલો ભાગ એને આપણે બીજાશય અથવા તો અંડાશય તરીકે ઓળખીએ છીએ, જેની અંદરના જે ભાગ છે એની અંદર નાના નાના બીજ જેવી રચના એટલે કે નાના નાના અંડકો આવેલા હોય છે જે ભવિષ્યની અંદર બીજની અંદર પરિણમશે. તો આવી કંઈક રચના પુષ્પની અંદર આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ આપણે ચર્ચા કરીશું કે ફલનની ઘટના. ફલન કોને કહીએ વિદ્યાર્થી મિત્રો? કે જ્યારે પૂકેસરની અંદર રહેલી પરાગરજની અંદર રહેલા નરજન્યો સ્ત્રી કેસરના બીજાશયની અંદર રહેલ જે અંડકોષ છે ત્યાં સુધી પહોંચે અને બંને એકબીજા સાથે જોડાઈ જાય તો એ ક્રિયાને આપણે ફલન કહીશું. તો ફલનની ક્રિયાઓ થાય એની પહેલાં કેટલીક ઘટનાઓ બનતી હોય છે જેને આપણે પૂર્વ ફલન રચનાઓ અને ઘટનાઓ તરીકે ઓળખીએ છીએ. તો આ રચનાઓની અંદર શું જોવા મળે છે? તો કે આ રચનાઓની અંદર પુષ્પનો સંપૂર્ણ વિકાસ થવો જરૂરી છે. આ વિકાસ ક્યારે થશે? જ્યારે પુષ્પની અંદર યોગ્ય અંતઃસ્ત્રાવો અને રચનાકીય ફેરફારોનું નિર્માણ થશે ત્યારે. ત્યારબાદ આપણે એની અંદર જે પૂકેસર છે એ જ્યારે પરિપક્વ થઈ જશે અને નર પ્રજનન અંગ તરીકે આપણે એને ઓળખીશું, સ્ત્રી કેસર છે એને માદા પ્રજનન અંગ તરીકે ઓળખીશું, આ બંને જ્યારે પરિપક્વ થશે ત્યારબાદ જ ફલનની ઘટના શક્ય બને છે. એટલે સૌ પ્રથમ પુષ્પની કલિકાઓનો નિર્માણ થાય છે. પુષ્પની કલિકાઓમાંથી પુષ્પ બની અને ભેગા મળી અને પુષ્પ વિન્યાસનું સર્જન થાય છે, જેની અંદર વિવિધ પુષ્પો ભેગા મળી અને આખી રચનાનું નિર્માણ કરે છે, જેની અંદર પૂકેસર તથા સ્ત્રી કેસર એટલે કે નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગોનો વિકાસ થવો એ ખૂબ જ જરૂરી બની જાય છે. ત્યારબાદ પૂકેસરની આપણે રચના જોઈશું કે લાક્ષણિક પૂકેસર કેવું હોય. તો લાક્ષણિક પૂકેસરની અંદર આપણે ચર્ચા કરી તે પ્રમાણે ઉપરનો ફૂલેલો ભાગ એ પરાગાશય, નીચેનો દંડ જેવો ભાગ એને આપણે તંતુ તરીકે ઓળખીએ છીએ. આ જે ભાગ છે એ એકદમ લાંબો, પાતળો અને દંડ જેવો છે, જ્યારે ઉપરનો જે ભાગ છે એ પરાગાશય. હવે આપણે વિસ્તૃતની અંદર એની માહિતી મેળવીએ તો એ બે ખંડની અંદર વહેંચાયેલો છે, તેથી પરાગાશય દ્વિખંડી છે તેવું આપણે કહી શકીએ. ત્યારબાદ આ જોડાણ સ્થાન એને આપણે યોજી તરીકે ઓળખીએ. આ યોજીનું જોડાણ કેટલીકવાર આ પરાગાશયના અંતિમ છેડે હોય, કેટલીકવાર મધ્યમાં હોય, એમ અલગ અલગ રીતે પોતાનું જોડાણ સ્થાને ધરાવતું હોય છે. ત્યારબાદ આ જેનો અંતિમ છેડો છે તંતુનો, આ તંતુનો અંતિમ છેડો પુષ્પાસન અથવા તો દલપત્રની સાથે જોડાયેલો હોય છે. આ જે પૂકેસર છે એની સંખ્યા અને લંબાઈની અંદર આપણને વિવિધતા જોવા મળે છે. જો આપણે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર આપણે પૂકેસરને રાખીએ અને અલગ અલગ પુષ્પના પૂકેસરોનો અભ્યાસ કરીએ તો અલગ અલગ આકાર, અલગ અલગ જોડાણની અંદર વેરિએશન એટલે કે વિવિધતા આપણે જોઈ શકીએ છીએ. આમ અલગ અલગ વનસ્પતિના પૂકેસરો અલગ અલગ હોય છે, અલગ અલગ રંગ, અલગ અલગ આકાર, અલગ અલગ સંખ્યાઓ તેઓ ધરાવે છે. હવે આપણે પરાગાશયની અંતસ્થ રચના વિશે અભ્યાસ કરીએ. તો પરાગાશયની જો આપણે અંતસ્થ રચના જોઈએ તો એનો છેદ લેવામાં આવે તો કંઈક આ રીતે આપણે એની અંતસ્થ રચના જોઈ શકીએ છીએ. પરાગાશય આપણે ચર્ચા કરી તે મુજબ દ્વિખંડી હોય છે, પરંતુ દરેક ખંડ બે કોટરો ધરાવે છે. તેથી દરેક ખંડ બે કોટરો ધરાવતા હોવાથી ટોટલ ચાર કોટર આપણે અહીં જોઈ શકીએ છીએ. એની મધ્યમાં એક આયામ ખાંચ આવેલી હોય છે. આ આયામ ખાંચને મદદથી
આપણે પૂ કેસર એ ચાર ભાગોની અંદર વિભાજિત છે તેવું આપણે જોઈ શકીએ છીએ. આ ચારે ચાર કોટરોની અંદર ખૂણાની અંદર એક ગોળાકાર રચના આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ, જેને આપણે લઘુ બીજાણુ ધાની તરીકે ઓળખીશું. આ ગોળાકાર લઘુ બીજાણુ ધાનીને આપણે બીજા શબ્દમાં પરાગ કોથળી તરીકે પણ ઓળખીએ છીએ, કારણ કે પરાગરજને સંગ્રહ કરે છે અને પરાગરજનું નિર્માણ પણ અહીં જ થાય છે, તેથી એને પરાગ કોથળી અથવા તો લઘુ બીજાણુ ધાની તરીકે ઓળખીશું. અને એની અંદર જે નાની ગોળાકાર રચનાઓ આપણે જોઈ શકીએ છીએ એ પરાગરજ છે. આપણે ઘણી વખત ગાર્ડનની અંદર ગયા હોય અને કોઈ પુષ્પને હાથમાં લઈએ તો એ પુષ્પને સ્પર્શતાની સાથે એની અંદર કંઈ પાવડર જેવું દ્રવ્ય હોય તેવો આપણને અનુભૂતિ થતી હોય છે. તો આ પાવડર એ બીજું કંઈ નહીં પરંતુ પુષ્પની જે પરાગરજ છે એ પરાગરજ હોય છે. સામાન્ય રીતે ધતુરાના પુષ્પને અથવા તો જાસૂદના પુષ્પને આપણે સ્પર્શતા આવો અનુભવ કરી શકીએ છીએ. તો આ પરાગરજની રચના વિશે આપણે માહિતી મેળવીશું. લઘુ બીજાણુ ધાની જે આપણે ચર્ચા કરી તે પ્રમાણે કે આ લઘુ બીજાણુ ધાની એ પરાગાશયની અંદર આવેલી હોય છે. આ પરાગાશયની બહારની સપાટી આપણે જોઈએ તો બહારની સપાટી એક ગોળાકાર હોય છે અને એની અંદર ચાર કોટરો અને ચારે કોટરોની અંદર ચાર લઘુ બીજાણુ ધાનીઓનો સમાવેશ કરવામાં આવ્યો હોય છે. હવે આ લઘુ બીજાણુ ધાનીને આપણે ઝૂમ કરીને જોઈએ તો ઝૂમ કરીને જોતાં આપણને ખ્યાલ આવે છે કે એની આજુબાજુ પણ ઘણા બધા લેયર્સ છે પરાગાશયના. આ બધા દિવાલો વિશે આપણે ચર્ચા કરીએ તો ટોટલ ચાર સ્તરો અહીં આપણે જોઈ શકીએ છીએ. સૌ પ્રથમ સ્તર એ અધિસ્તર છે જે સૌથી બહારની તરફ આવેલું છે. બીજું સ્તર એ સ્ફોટી સ્તર અથવા તો તંતુમય સ્તર તરીકે ઓળખીશું. ત્રીજું સ્તર એ મધ્ય સ્તર છે અને ચોથું સ્તર એને આપણે પોષક સ્તર તરીકે ઓળખીએ છીએ. તો સૌ પ્રથમ આપણે ચર્ચા કરીશું અધિસ્તર વિશે કે અધિસ્તરના જે કોષો છે એ કોષો કેવા છે. તો ફેલાયેલા તથા ખેંચાયેલા છે, આ પ્રકારની રચના તેઓ ધરાવે છે. દ્વિતીય સ્તર એને સ્ફોટી સ્તર તરીકે ઓળખશું. જ્યારે પણ અંદર રહેલી પરાગરજનું નિર્માણ થઈ જશે અને પરાગરજ પરિપક્વ થશે ત્યારે આ પરાગાશયનું સ્ફોટન કરવા માટે આ સ્ફોટી સ્તર મદદરૂપ થતું હોય છે, તેવું આ સ્ફોટી સ્તર જેને આપણે તંતુમય સ્તર અથવા તો એન્ડોથેસિયમ તરીકે પણ ઓળખીએ છીએ. ત્યાર પછીના જે સ્તર છે એને આપણે મધ્ય સ્તર તરીકે ઓળખીએ છીએ. આમ અધિસ્તર, સ્ફોટી સ્તર તથા મધ્ય સ્તર, આ ત્રણેય સ્તરોનું કાર્ય અંદર રહેલી પરાગરજનું એટલે કે લઘુ બીજાણુનું રક્ષણ કરવાનું છે તથા સ્ફોટન કરવાનું અને સ્ફોટન દ્વારા પરાગરજને મુક્ત કરવી, આ કાર્યો આ ત્રણ સ્તરો ભેગા મળી અને કરતા હોય છે. ત્યારબાદ સૌથી અંદરનું સ્તર એટલે કે પોષક સ્તર વિશે આપણે ચર્ચા કરીશું. તો પોષક સ્તર, પોષક એટલે કે પોષણ આપનારું સ્તર, પોષણની જરૂરિયાત અંદર ઉછરી રહેલી પરાગરજ એટલે કે લઘુ બીજાણુને હોય છે, તો તેને પોષણ આપનારું સ્તર એટલે કે પોષક સ્તર. આ પોષક સ્તરના કોષો વિશે જો આપણે ચર્ચા કરીએ તો પોષક સ્તરના કોષોની અંદર ઘટ્ટ કોષરસ આવેલો હોય છે અને એની અંદર એકથી વધુ સંખ્યાની અંદર કોષકેન્દ્રો તેઓ ધરાવે છે અને વધુ સંખ્યામાં કોષકેન્દ્રો ધરાવે તેથી આપણે એને અંતઃપ્લોઇડી અથવા તો રંગસૂત્રોનું ગુણન અહીં થઈ રહ્યું છે તેવું આપણે જોઈ શકીએ છીએ. આમ આ દિવાલના જે સ્તર છે તેમાં પોષક સ્તર એ ઘણા વિશિષ્ટ કાર્યો કરે છે, જેમાં પહેલું કાર્ય ઉછરી રહેલી પરાગરજને પોષણ આપવું, બીજું કાર્ય ઉત્સેચકો અંતઃસ્ત્રાવોનું નિર્માણ કરવું, વિશિષ્ટ પ્રોટીનનો સ્ત્રાવ કરવો, આવા વિશિષ્ટ કાર્ય કરે છે. તે સિવાય અંદર જે પરાગરજ છે એ પરાગરજની સંગતતા નક્કી કરવી, આ બધા જ કાર્યો એ પોષક સ્તર દ્વારા થતા હોય છે. આમ ટોટલ ચાર સ્તર આપણે અહીંયા સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ, જેમાં સૌ પ્રથમ સ્તર એ અધિસ્તર, દ્વિતીય સ્તર એ સ્ફોટી સ્તર, તૃતીય સ્તર એ મધ્ય સ્તર તથા ચોથું સ્તર એ પોષક સ્તર તરીકે જરૂરી છે. આ ચારેય સ્તર એ વિશિષ્ટ કાર્ય સાથે સંકળાયેલ છે. આપણે ચર્ચા કરી તે મુજબ આ ત્રણ સ્તર એ રક્ષણ તથા સ્ફોટનનું કાર્ય કરે છે અને પરાગરજને મુક્ત કરવા માટે મદદરૂપ થાય છે, જ્યારે પોષક સ્તર એ પરાગરજને પોષણ પૂરું પાડશે, વિશિષ્ટ પ્રોટીન ઉત્સેચક અને અંતઃસ્ત્રાવના સ્ત્રાવ સાથે સંકળાયેલ છે અને પરાગરજની સંગતતા નક્કી કરવા માટે આ સ્તર મદદરૂપ થાય છે. હવે આપણે
નીચેની આકૃતિ તરફ ધ્યાન આપીએ કે અહીંયા સ્ફોટન આપતું પરિપક્વ પરાગાશય આપણે જોઈ શકીએ છીએ. આ પરાગાશયના ચાર કોટરો હતા. આ ચાર કોટરોની જે દિવાલ છે એ દિવાલનું ફાટી જતા સ્ફોટન થયું છે. સ્ફોટન થતાં અંદર રહેલી પરાગરજો મુક્ત થાય છે. હવે આ મુક્ત થયેલી પરાગરજને પહોંચવાનું કઈ જગ્યાએ છે? તો વિદ્યાર્થી મિત્રો, કઈ જગ્યાએ? એટલે કે સ્ત્રી કેસરના પરાગાશન સુધી પહોંચવાનું છે. તો પહોંચવા માટે એને જરૂરિયાત પડશે કોઈ પણ વાહકોની, એટલે કે પરાગનયનની ક્રિયાની. તો પરાગનયનની ક્રિયા જોતા પહેલાં આપણે આ પરાગરજની રચના કેવી છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. હવે આ રીતે વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે પુષ્પનો અભ્યાસ કર્યો. પુષ્પની અંદર નર પ્રજનન અંગ, એનું પરાગાશય, પરાગાશયનો છેદ, પરાગાશયના છેદની અંદર લઘુ બીજાણુ ધાની, અને લઘુ બીજાણુ ધાનીની અંદર હવે લઘુ બીજાણુ એટલે કે પરાગરજ. આમ ક્રમશઃ અંતસ્થ રચનાઓ તરફ આપણે આગળ વધીશું. હવે કઈ રીતે લઘુ બીજાણુ જનન એટલે કે પરાગરજનું નિર્માણ કઈ રીતે થાય છે, તો તેના વિશે આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે પરાગાશય તરુણ છે, તરુણ અવસ્થાની અંદર જે પરાગાશય છે એ તરુણ અવસ્થાના પરાગાશયની અંદર જ્યારે આપણે છેદ લીધો તો એની અંદર આપણે આ ચાર કોટરો જોયા. એ ચાર કોટરોની અંદર ચાર લઘુ બીજાણુ ધાની જોઈ, અને આ લઘુ બીજાણુ ધાનીની મધ્યની અંદર કેટલાક સમજાત કોષોનો સમૂહ આપણે જોઈ શકીએ છીએ. સમજાત એટલે કે એક સરખા કોષોનો સમૂહ, અને એ કોષોના સમૂહને આપણે બીજાણુ જનક તરીકે ઓળખીશું, કારણ કે તેમાંથી આપણી લઘુ બીજાણુ એટલે કે પરાગરજનું નિર્માણ થવાનું છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, તરુણ પરાગાશયની અંદર આવેલ ચાર લઘુ બીજાણુ ધાનીઓ, અને એ લઘુ બીજાણુ ધાનીની મધ્યમાં સમજાત કોષોનો સમૂહ આવે છે જેને આપણે બીજાણુ જનક તરીકે ઓળખીએ છીએ. હવે જ્યારે આ તરુણ પરાગાશય જ્યારે પરિપક્વ બની જશે, જ્યારે પરિપક્વ બનશે તે સમયે આ અંદર રહેલ બીજાણુજનક પેશીના કોષોનું અર્ધીકરણ થશે, અને અર્ધીકરણ થતાની સાથે બીજાણુ ચતુષ્ક એટલે કે પરાગ ચતુષ્ક અથવા તો લઘુ બીજાણુ ચતુષ્ક તરીકે આપણે એને ઓળખીએ છીએ, તો તેનું નિર્માણ અહીં થતું હોય છે. હવે આ બીજાણુજનક પેશી છે એના દરેકે દરેક કોષો આ લઘુ બીજાણુનું નિર્માણ કરવાની ક્ષમતા તેઓ ધરાવે છે, અને આ પરાગ અથવા તો લઘુ બીજાણુ માતૃકોષ કહીશું. એટલે કે જે કોષોમાંથી લઘુ બીજાણુ બને તે કોષોને આપણે લઘુ બીજાણુ માતૃકોષ તરીકે ઓળખીશું. તે કોષો ક્યાં હોય છે? તો તે કોષો હશે આ લઘુ બીજાણુ ધાનીની મધ્યમાં. એ ક્યારે અર્ધીકરણ પામશે? જ્યારે પરાગાશય પરિપક્વ થશે ત્યારે. પરાગાશય પરિપક્વ થતાની સાથે બીજાણુજનક પેશી એટલે કે અહીં મધ્યમાં રહેલા કોષો એનું અર્ધીકરણ થતાં લઘુ બીજાણુ ચતુષ્કનું નિર્માણ થાય છે. આમ જે કોષો લઘુ બીજાણુ ચતુષ્ક બનાવે એને આપણે લઘુ બીજાણુ માતૃકોષ તરીકે ઓળખીએ છીએ. આમ આ જે પરાગ માતૃકોષ અથવા તો લઘુ બીજાણુ માતૃકોષ છે તેનું અર્ધીકરણ થતાં લઘુ બીજાણુ આપણે મેળવી શકીએ છીએ, અને આ લઘુ બીજાણુ બનવાની ક્રિયા એને આપણે લઘુ બીજાણુ જનન તરીકે ઓળખીશું. લઘુ બીજાણુનું નિર્માણ થાય તે ક્રિયા એને આપણે લઘુ બીજાણુ જનન તરીકે ઓળખીએ છીએ, જેમાં પરાગ માતૃકોષના અર્ધીકરણ થતાં આપણે લઘુ બીજાણુ મેળવી શકીએ છીએ. આ લઘુ બીજાણુ હંમેશા ચાર ચારના સમૂહની અંદર નિર્માણ પામતા હોય છે, તેથી તેને આપણે લઘુ બીજાણુ ચતુષ્ક અથવા તો પરાગ ચતુષ્ક તરીકે પણ ઓળખીએ છીએ. હવે આ જ્યારે પરાગ ચતુષ્કનું નિર્માણ થઈ જશે અને પરાગાશય સંપૂર્ણપણે પરિપક્વ થઈ જાય ત્યારબાદ આ પરાગાશય શુષ્ક બને છે. પરાગાશય શુષ્ક બનતાની સાથે અંદર રહેલા લઘુ બીજાણુઓ જે ચતુષ્ક સ્વરૂપે છે તે એકબીજાથી હવે ધીમે ધીમે છૂટા પડી જાય છે, અને છૂટા પડતાની સાથે આપણે એને પરાગરજ તરીકે ઓળખીએ છીએ. આ પરાગરજ લઘુ બીજાણુ ધાનીની અંદર એટલે કે અહીં બધી સમાવિષ્ટ થયેલી હોય છે. આ લઘુ બીજાણુ ધાનીની અંદર હજારો જેટલી પરાગરજનું નિર્માણ થાય છે. આ પરાગાશયનું સ્ફોટન થશે અને બધી પરાગરજ બહાર મુક્ત થઈ જાય છે. આમ લઘુ બીજાણુ જનન એટલે કે લઘુ બીજાણુનું નિર્માણ થવાની પ્રક્રિયા. લઘુ બીજાણુનું નિર્માણ ક્યાં થશે? પરાગાશયની અંદર રહેલી ચાર લઘુ બીજાણુ ધાનીમાં. લઘુ બીજાણુ ધાનીની અંદર સમજાત કોષોનો સમૂહ આવે જેને આપણે બીજાણુજનક તરીકે ઓળખીશું. હવે પરિપક્વ થતાં
આ કોષોનું અર્ધીકરણ થઈ અને લઘુ બીજાણુ ચતુષ્ક બની જાય છે, જેને આપણે પરાગરજ તરીકે ઓળખીશું. જેની અંદર અંદર રહેલા પરાગ માતૃકોષનું અર્ધીકરણ થતાં આપણે લઘુ બીજાણુનું નિર્માણ થતું હોય છે. આમ જ્યારે પરાગરજનું નિર્માણ થઈ જાય, પરાગરજ પરિપક્વ થઈ જશે ત્યારે પરાગાશયનું સ્ફોટન થાય છે અને સ્ફોટન થવા માટે પરાગરજ સૌ પ્રથમ શુષ્ક બને છે અને શુષ્ક બન્યા બાદ અંદર રહેલા લઘુ બીજાણુઓ એકબીજાથી છૂટા પડી જાય અને પરાગરજનું નિર્માણ થઈ જાય છે. આમ લઘુ બીજાણુધાનીમાંથી હજારો પરાગરજનું નિર્માણ આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે પરાગરજ વિશે ચર્ચા કરીશું કે પરાગરજ એ શું છે. તો પરાગરજ એ નર જન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. પરાગરજ એ ખૂબ જ જરૂરી છે. જો પરાગરજનું નિર્માણ ન થાય તો ફલનની ક્રિયા અશક્ય બની જતી હોય છે. તો આપણે આવી પરાગરજ વિશે જોઈશું. પરાગરજ સુધી આપણે પહોંચવા પહેલાં શરૂઆત આપણે પુષ્પથી કરી. પુષ્પ ત્યારબાદ તેનું નર પ્રજનન અંગ એટલે કે પૂકેસર, પૂકેસરનો ફળદ્રુપ ભાગ પરાગાશય, પરાગાશયની અંદર આવેલ લઘુ બીજાણુ ધાની, લઘુ બીજાણુ ધાનીની અંદર લઘુ બીજાણુ માતૃકોષો અને તેમાંથી લઘુ બીજાણુ એટલે કે પરાગરજનું નિર્માણ થયું તેવી ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. હવે આ પરાગરજની રચના જોઈએ કે પરાગરજ કેવી છે, પરાગરજના ઉપયોગો શા છે અને પરાગરજ એ શા માટે વનસ્પતિ માટે ખૂબ જ જરૂરિયાત ધરાવે છે અને પરાગરજ તરફ કીટકો શા માટે આકર્ષાય છે. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ પરાગરજની રચના. પરાગરજને બીજા શબ્દોમાં આપણે નરજન્યુજનક તરીકે પણ ઓળખતા હોઈએ, એટલે નરજન્યુજનકનો વિકાસ આપણે અહીં જોઈશું. નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ તે ધરાવે છે. જો આપણે પરાગરજને મિત્રો સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોઈશું તો અલગ અલગ કદ, અલગ અલગ આકાર, રંગ અને રચના ધરાવે છે. સામાન્ય રીતે જાસૂદ, ધતુરો વગેરે જેવા પુષ્પોની પરાગરજ આપણે સરળતાથી સૂક્ષ્મદર્શક યંત્રની અંદર અભ્યાસ કરી શકીએ છીએ. પરાગરજનો આકાર પણ અલગ અલગ હોય છે. કેટલાકની ગોળાકાર તો કેટલાકની અંડાકાર હોય છે. એની સપાટીની અંદર પણ વેરિએશન જોવા મળે છે. કેટલાકની સપાટી લીસી તો કેટલાકની કંટકીય હોય છે. સામાન્ય રીતે તેનો વ્યાસ 25 થી 50 માઇક્રોમીટર જેટલો હોય છે. પરાગરજની જો આપણે વિદ્યાર્થી મિત્રો રચના જોઈશું તો પરાગરજની રચનાની અંદર બે આવરણ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. સૌથી બહાર તરફ જે આવરણ આવે એને આપણે બાહ્યાવરણ તરીકે ઓળખીશું અને અંદરની તરફ જે આવરણ આવે એ અંદરની તરફ આવેલા આવરણને આપણે અંતઃ આવરણ તરીકે ઓળખીએ છીએ. બાહ્યાવરણ, પરાગરજની બહારની તરફ આવેલું આવરણ, એ સ્પોરોપોલિનિન નામના દ્રવ્યથી બનેલું હોય છે. આ તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ દ્રવ્ય સળંગ ન રહેતા તૂટક છે. એટલે કે વચ્ચે અમુક અમુક જગ્યા ઉપર એની ગેરહાજરી દર્શાવી રહી છે. જ્યાં ગેરહાજરી છે તે ભાગને આપણે જનન છિદ્ર તરીકે ઓળખીશું. એટલે કે જ્યાં સ્પોરોપોલિનિન ગેરહાજર છે ત્યાં જે છિદ્ર બને છે એને આપણે જનન છિદ્ર તરીકે ઓળખીએ છીએ. આ જે સ્પોરોપોલિનિન છે તે પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે અને એટલું બધું અસરકારક છે કે જેને ઊંચો તાપમાન, જલદ એસિડ અથવા તો બેઝ અથવા તો ઉત્સેચકોની પણ અસર થતી નથી. એટલે કે પરાગરજને ટોટલી પ્રોટેક્શન આપવાનું, રક્ષણ આપવાનું કાર્ય એ સ્પોરોપોલિનિનને આભારી છે. આ સ્પોરોપોલિનિનના આવા સખત આવરણને કારણે પરાગરજ આજે પણ અશ્મિઓ સ્વરૂપે સંગ્રહાયેલી આપણે જોઈ શકીએ છીએ. આ સ્પોરોપોલિનિન એ ખૂબ જ અસરકારક છે, જેને ઊંચું તાપમાન, જલદ એસિડ, બેઝ, ઉત્સેચકોની અંદર પણ એ સ્તર અવનત પામતું નથી. એ હંમેશા અકબંધ તેની જગ્યા જાળવી રાખે છે અને પરાગરજને રક્ષણ આપે છે. ત્યારબાદ આપણે ચર્ચા કરીશું અંદરની તરફ આવેલું આવરણ, જેને આપણે કહીએ છીએ અંતઃ આવરણ. આ અંતઃ આવરણ એ સેલ્યુલોઝનું બનેલું છે અને આ આવરણ તમે જોઈ શકો કે સળંગ છે. જ્યારે બહારનું આવરણ છે એની અંદર ચોક્કસ જગ્યાએ જનન છિદ્ર હોવાથી સ્પોરોપોલિનિનની ત્યાં ગેરહાજરી હતી. જ્યારે અહીં અંદરનું આવરણ જે છે એ સળંગ છે, જેને સેલ્યુલોઝથી બનેલું છે એવું આપણે જોઈ શકીએ છીએ. હવે અંદર કોષરસ આવેલો છે. આ કોષરસ એ રસતર વડે ઘેરાયેલો હોય છે અને મધ્યમાં એક સ્પષ્ટ કોષ કેન્દ્ર આપણે જોઈ શકીએ છીએ. આમ પરાગરજની જો આપણે રચનાની ચર્ચા કરીએ તો બે આવરણ, એક બાહ્ય આવરણ, એક અંતઃ આવરણ. બાહ્ય આવરણ જે સ્પોરોપોલિનિનનું બનેલું, અંતઃ આવરણ જે સેલ્યુલોઝનું બનેલું.
बाह्य आवरण એ તૂટક છે, એટલે કે કેટલીક જગ્યાએ ગેરહાજર છે, જ્યાં જનન છિદ્ર છે, જ્યારે અંતરનું આવરણ એ અંદરનું આવરણ એ સળંગ છે, એવું આપણે જોઈ શકીએ છીએ. અંદર કોષરસ, કોષ કેન્દ્ર તથા રસતર વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આપણે આ પરાગરજ પરિપક્વ થશે ત્યારે અંદરની તરફ શું ફેરફાર આપણે જોઈ શકીએ છીએ તેના વિશે ચર્ચા કરીએ. તો જ્યારે આ પરાગરજ પરિપક્વ થઈ જશે ત્યારે એની અંદર આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે બે કોષો આપણે અંદર નિર્માણ પામેલા જોઈ શકીએ છીએ. આ બે કોષો પૈકી એક કોષ મોટો છે. આ મોટા કોષને આપણે વાનસ્પતિક કોષ અથવા તો નાલ કોષ તરીકે ઓળખીશું. આ કોષની અંદર એક અનિયમિત આકારનું કોષ કેન્દ્ર આવેલું હોય છે. આ કોષ મોટો હોવાનું કારણ એ છે કે સંગ્રહિત ખોરાક તે ધરાવે છે, એના કારણે વાનસ્પતિક કોષ અથવા તો નાલ કોષનું કદ એ મોટું હોય છે. જ્યારે નીચેની તરફ તમે જોઈ શકો છો એક નાનો કોષ આપણે જોઈ શકીએ, જેને આપણે જનન કોષ તરીકે ઓળખશું. આ જનન કોષ એ વાનસ્પતિક કોષના કોષરસની અંદર તરે છે, એટલે કે અંદર તર્યા કરે છે. આના કોષરસ વિશે ચર્ચા કરીએ તો એકદમ ઘટ્ટ કોષરસ તથા ત્રાકાકાર કોષ કેન્દ્ર તે ધરાવે છે. આમ પરિપક્વ પરાગરજની અંદર બે પ્રકારના કોષો આપણે જોઈ શકીએ છીએ, જેની અંદર મોટો કોષ એ વાનસ્પતિક કોષ અને નાનો કોષ એ જનન કોષ છે. વાનસ્પતિક કોષ એ ખોરાકનો સંગ્રહ કરે છે, જ્યારે જનન કોષ છે એ ઘટ્ટ કોષરસ અને કોષ કેન્દ્ર ધરાવતો ત્રાકાકાર કોષ છે. મોટાભાગની આવૃત બીજધારી વનસ્પતિઓની અંદર આ બે કોષીય અવસ્થા હોય ત્યારે જ પરાગરજ મુક્ત થઈ જતી હોય છે. 60% પણ વધુ આવૃત બીજધારી વનસ્પતિઓ આ અવસ્થાએ પરાગરજને મુક્ત કરે છે. પણ બાકીની જે વનસ્પતિઓ છે તે ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે પરાગરજ. ત્રિકોષીય અવસ્થા એટલે કે પરાગરજની અંદર અહીં બે કોષો છે, એની જગ્યાએ 3 કોષોનું નિર્માણ થઈ જાય તે અવસ્થા. તો 3 કોષોનું નિર્માણ કઈ રીતે થશે? તો અહીં જે આ નાનો જનન કોષ છે એ આ જનન કોષનું સમવિભાજન થતાં આ જનન કોષ એકમાંથી બે ભાગની અંદર વહેંચાઈ જતાં અહીં 3 કોષોનું નિર્માણ થઈ જાય અને એને આપણે ત્રિકોષીય અવસ્થા તરીકે ઓળખીએ છીએ. આ ક્યારે નિર્માણ પામશે? જ્યારે પરાગરજ પરિપક્વ થઈ જશે અને એનું સ્ફોટન થવાની તૈયારી હશે પરાગાશયનું, તે સમયે આપણે આ રચનાઓની અંદર નિર્માણ પામેલી જોઈ શકીએ છીએ. મોટાભાગની એટલે કે 60% જેટલી વનસ્પતિમાં દ્વિકોષીય જ હોય છે, પરંતુ એ સિવાયની બાકી રહેતી આવૃત બીજધારી વનસ્પતિઓની અંદર આવી ત્રિકોષીય અવસ્થાઓ જનન કોષના સમવિભાજનને કારણે બે નરજન્યુ અથવા તો પૂજન્યુ બનતા આપણે જોઈ શકીએ છીએ. આ જે પરાગરજ છે એ પરાગરજને કારણે કેટલાક રોગો પણ થાય છે, જેમ કે એલર્જી. કેટલીક વખત તમે અનુભવ્યું હશે કે કોઈક ગાર્ડનમાં જતા અચાનક છીંક આવવી, માથું દુખવું, અણગમો થવો અથવા તો કોઈ ચોક્કસ પુષ્પની સ્મેલ લેતા આપણને આવી કોઈ પણ અનુભૂતિ થતી હોય છે. તો આવી અનુભૂતિ આ પરાગરજની જે સ્મેલ છે એ પરાગરજને કારણે અથવા તો પરાગરજની જે સ્મેલ છે, પુષ્પની સ્મેલ છે, એના કારણે પણ કેટલીક વખત થતી હોય છે. તો આવી પરાગરજને કારણે એલર્જી એ મુખ્ય રોગ કહી શકાય. તે સિવાય શ્વાસવાહિકાની યાતના, એટલે કે પરાગરજ ખૂબ જ સૂક્ષ્મ ધૂળ જેવી હોય છે જે પવન સાથે હવાની અંદર ઉડે અને આપણા શ્વાસમાં લેવાય તો શ્વાસવાહિકાની અંદર યાતના એટલે કે દુઃખ અનુભવાય છે. કેટલીક વખત અસ્થમા પણ આ પરાગરજને કારણે અને બ્રોન્કાઇટિસ કે જે શ્વાસનો લગતો શ્વસનની ક્રિયાને લગતો રોગ છે તે પણ આ પરાગરજને કારણે થતા રોગોની અંદર સમાવિષ્ટ છે એવું આપણે કહી શકીએ. ઘઉંની સાથે ઉગી નીકળતી વનસ્પતિ જેને આપણે ગાજર ઘાસ તરીકે ઓળખીએ છીએ તે સર્વવ્યાપી છે અને આ ગાજર ઘાસની પરાગરજને કારણે એલર્જી જેવા રોગોની શક્યતાઓ ખૂબ જ વધારે જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્લાઇડની અંદર આપણે જોયું કે પરાગરજની રચના કેવી છે. પરાગરજ એ નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ ધરાવે છે. જાસૂદ જેવી વનસ્પતિઓને સૂક્ષ્મદર્શક યંત્રની અંદર પરાગરજ રાખતા તેની સૂક્ષ્મ રચનાઓનો અભ્યાસ આપણે કરી શકીએ છીએ. તેનો વિશિષ્ટ આકાર, તેનો વ્યાસ વગેરે વિશે ચર્ચા કર્યા બાદ આપણે પરાગરજની અંદર આવેલ બે આવરણો વિશે ચર્ચા કરી. બહારનું આવરણ તથા અંદરનું આવરણ. બહારનું સ્પોરોપોલિનનું, જ્યારે અંદરનું
સેલ્યુલોઝનું બનેલું છે, બહારના આવરણની અંદર જનન છિદ્ર. આ જનન છિદ્રની જગ્યા ઉપર સ્પોરોપોલિનિન ગેરહાજર હોય છે. અને વિદ્યાર્થી મિત્રો, આ તબક્કે જનન છિદ્રનો ઉપયોગ હું તમને જણાવી દઉં કે જ્યારે પણ આ પરાગરજનું અંકુરણ થશે ત્યારે આ અંતરના આવરણ એ આ જનન છિદ્રમાંથી બહાર આવી પરાગ નલિકાનું નિર્માણ કરશે. તેથી અહીં હવે આ જનન છિદ્રો આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ જ્યારે પરાગરજ પરિપક્વ થશે ત્યારે એની અંદર જોવા મળતા બે કોષો વિશે આપણે ચર્ચા કરી, જેની અંદર મોટો કોષ એ વાનસ્પતિક કોષ, જ્યારે નાનો કોષ એ જનન કોષ છે. અને મોટે ભાગે એટલે કે 60%થી પણ વધારે વનસ્પતિઓની અંદર આ પ્રમાણે એટલે કે દ્વિકોષીય અવસ્થાએ જ પરાગરજ મુક્ત થતી હોય છે, જ્યારે બાકીની વનસ્પતિઓની અંદર ત્રિકોષીય અવસ્થાએ પરાગરજ મુક્ત થાય છે. આમ જનન કોષ કેટલીક વખત વિભાજિત થઈ અને બે નરજન્યુ બનાવે ત્યારબાદ મુક્ત થાય ત્યારે પરાગરજની અંદર 3 કોષો હોય છે. ત્યારબાદ પરાગરજથી થતા કેટલાક રોગો જેમ કે એલર્જી, શ્વાસવાહિકાની યાતના, અસ્થમા, બ્રોન્કાઇટિસ અને આવા રોગો જે પરાગરજ દ્વારા ફેલાય છે તેના વિશે આપણે ચર્ચા કરી. અને ત્યારબાદ ઘઉં સાથે ઉગી નીકળતું ગાજર ઘાસ, જેની પરાગરજ દ્વારા વિવિધ રોગો થતા હોય છે. તો આવી કંઈક પરાગરજની રચના આપણે વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરી ચૂક્યા છીએ. ત્યારબાદ પરાગરજની નીપજો, એટલે કે કેટલાક દેશોની અંદર પરાગરજની અંદર જે તત્વ છે, જે સમૃદ્ધિ છે, એનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે. પરાગરજ એ પોષક તત્વોથી સમૃદ્ધ છે. પરાગરજમાંથી કેટલીક ગોળી, ટેબ્લેટ અને પૂરક આહાર તરીકે પણ પરાગરજનો ઉપયોગ કરવામાં આવે છે. પશ્ચિમના દેશો એની પેદાશોમાંથી ગોળી અને સિરપ સ્વરૂપે એનો ઉપયોગ કરે છે. એ સિવાય રમતવીરો અને રેસના ઘોડાઓ પોતાના દેખાવની અંદર એટલે કે પરફોર્મન્સની અંદર વધારો કરવા માટે પણ પરાગરજની ટેબ્લેટ્સનો ઉપયોગ કરતા હોય છે. આમ પરાગરજ આ રીતે ઉપયોગી છે. પરાગરજની જીવિતતાનો આધાર આપણે જોઈએ તો પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ પોતાની જીવિતતા ગુમાવે તે પહેલાં એણે પરાગાસન ઉપર પહોંચી જવું જરૂરી છે. કારણ કે પરાગરજ જો પરાગાસન પર પહોંચશે તો જ ફલનની ક્રિયા શક્ય બનશે. તેથી પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ જીવિતતા ન ગુમાવે તે પહેલાં એણે પરાગાસન પર પહોંચવું જરૂરી છે. હવે પરાગરજની જીવિતતાનો આધાર શેના પર હોય તો તાપમાન અને ભેજ ઉપર. દરેક વનસ્પતિની જે પરાગરજ છે એનો જીવિતતાનો સમયગાળો ભિન્ન હોય છે. જેમ કે ઘઉં અને ચોખાની જો આપણે ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો 30 મિનિટ એટલે કે પરાગાશયના સ્ફોટન થતાંથી 30 મિનિટ સુધી એની પરાગરજ પોતાની જીવિતતા જાળવી રાખે છે. એટલે ત્યાં સુધીમાં પરાગનયન થઈ જવું એ ખૂબ જ જરૂરી હોય છે. જ્યારે રોઝેસી, લેગ્યુમિનોસી, સોલેનેસી આ બધી વનસ્પતિની અંદર મહિનાઓ સુધી પરાગરજ એ પોતાની જીવિતતા જાળવી રાખતી હોય છે. પરાગરજનો જો આપણે સંગ્રહ કરવો હોય તો પ્રવાહી નાઇટ્રોજનની અંદર -196°C તાપમાને આપણે એનો સંગ્રહ કરી શકીએ છીએ. એનો ઉપયોગ પરાગનિધિની અંદર કરવામાં આવે છે અને પાક સંવર્ધિત કાર્યક્રમો કરવા માટે એટલે કે સંકર જાતો મેળવવા માટે આવી પરાગરજોને આપણે એકઠી કરી અને અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ મેળવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. આમ વિદ્યાર્થી મિત્રો, આજના પીરિયડની અંદર આપણે પુષ્પનો આવશ્યક અંગ એટલે કે પૂકેસરની અંદર પણ સ્પેશિયલી આપણે પરાગાશયની અંદર લઘુ બીજાણુધાનીની અંદર લઘુ બીજાણુ એટલે કે પરાગરજનું નિર્માણ, પરાગરજની રચના, પરાગરજની અંતસ્થ રચના, પરાગરજના ઉપયોગો અને તેની જીવિતતા વિશે આપણે આ પ્રકરણની અંદર અભ્યાસ કર્યો. હવે ત્યારબાદ તેનું બીજું આવશ્યક અંગ એટલે કે સ્ત્રી કેસર વિશે અભ્યાસ આપણે આના પછીના પીરિયડની અંદર કરીશું. થેન્ક યુ. એકવીસમી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાના રૂચિ અને ક્ષમતાના આધારે ઘણા બધા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે લલિત કલા. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. માનવ અસ્તિત્વની શરૂઆતથી લલિત કલા આપણા જીવનનો એક અભિન્ન ભાગ છે. લલિત કલા વ્યાપક રીતે 3 પ્રકારોમાં
વર્ગીકૃત કરી શકાય છે. વિઝ્યુઅલ આર્ટ્સ, પરફોર્મિંગ આર્ટ્સ અને અપ્લાઇડ આર્ટ્સ. વિઝ્યુઅલ આર્ટ્સમાં ડ્રોઈંગ, પેઇન્ટિંગ, સ્કલ્પ્ટિંગ એટલે કે મૂર્તિકલા, ડિઝાઇનિંગ વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે પરફોર્મિંગ આર્ટ્સમાં ડાન્સ, નાટક અને સંગીતનો સમાવેશ થાય છે. અપ્લાઇડ આર્ટ્સ એટલે રાંધણ વિજ્ઞાન, સૌંદર્ય વિજ્ઞાન, ફેશન ડિઝાઇનિંગ, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, એડવર્ટાઇઝિંગ, ગ્રાફિક ડિઝાઇન, એનિમેશન અને મલ્ટીમીડિયા, ફોટોગ્રાફી અને ફિલ્મ નિર્માણનો સમાવેશ થાય છે. ક્રિએટિવિટી અને ઇનોવેશન આજના યુગમાં, ડિજિટલ અને તકનીકી ક્રાંતિના યુગમાં ખૂબ મહત્વનું છે, જેથી લલિત કલામાં નવા કારકિર્દીના માર્ગ ખુલ્યા છે. લલિત કલાના ક્ષેત્રમાં 10મા ધોરણ પછી ઉચ્ચ માધ્યમિક વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો છે, જે રોજગારી અને સ્વરોજગારીની તક તરફ લઈ જાય છે. તેવી જ રીતે 10મા પછી ITI અને ઘણા અભ્યાસક્રમો છે, જેવા કે ડેસ્કટોપ પ્રકાશન, આર્કિટેક્ચરલ એસિસ્ટન્ટ, ફૂડ ટેકનોલોજી, બેકિંગ, સુઇંગ ટેકનોલોજી, ફોટોગ્રાફી વગેરે જેવા ડિપ્લોમા. ત્યાર પછી કંઈ પણ કામ કરીને અનુભવ પ્રાપ્ત કરી શકાય છે અને દૂરસ્થ શિક્ષણ દ્વારા ઉચ્ચ શિક્ષણનો અભ્યાસ કરી શકાય છે. સ્કૂલમાં આર્ટ્સમાં એલિમેન્ટરી અને ઇન્ટરમીડિયેટ પરીક્ષાઓ આપવી વિદ્યાર્થીને લલિત કલામાં કારકિર્દીની તૈયારી કરવા માટે મદદરૂપ થશે. 10મા પછી એક સરકારી વાણિજ્ય ડિપ્લોમા ઇન આર્ટ્સ અથવા GD આર્ટ્સ પણ પસંદ કરી શકે છે, જે 5 વર્ષનો કોર્સ છે અથવા 2 વર્ષનો આર્ટ શિક્ષક ડિપ્લોમા છે અને આ રીતે શિક્ષણમાં કારકિર્દી શરૂ કરી શકે છે. કોઈપણ પ્રવાહમાં 12મું પૂર્ણ કર્યા પછી આર્ટ, મ્યુઝિક, ડાન્સ અથવા ડ્રામામાં ઊંડી રૂચિ ધરાવતા વિદ્યાર્થીઓ સ્કલ્પચર, શિલ્પ, અપ્લાઇડ આર્ટ્સ, વિઝ્યુઅલ આર્ટ્સ, મ્યુઝિક, ડિઝાઇનિંગ, પરફોર્મિંગ આર્ટ્સ, ફેશન ડિઝાઇન, પેઇન્ટિંગમાં વિશેષતા સાથે બેચલર ઇન ફાઇન આર્ટ્સ માટે નોંધણી કરાવી શકે છે. આ 4 વર્ષનો કોર્સ છે. જે વિદ્યાર્થીઓને કળા માટે જુસ્સો છે, તેઓ 12મા ધોરણ પછી દરેક માટે પ્રવેશ પરીક્ષા પાસ કરીને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી અને IIT માં અંડર ગ્રેજ્યુએટ કોર્સમાં જોડાવાનો પણ વિચાર કરી શકે છે. આર્કિટેક્ચર લલિત કલાનો બીજો વિકલ્પ છે, જે લલિત કલા અને ટેકનિકલ ક્ષેત્રો બંનેનું સંયોજન છે. ફક્ત એવા વિદ્યાર્થીઓ કે જેમણે 12મું ધોરણ વિજ્ઞાન અને ગણિત આવશ્યક વિષય તરીકે પૂર્ણ કર્યું છે, તેઓ નાટા પ્રવેશ પરીક્ષાને પાસ કર્યા પછી આર્કિટેક્ચરમાં જોડાઈ શકે છે. લલિત કલામાં કારકિર્દી બનાવવા માટે ધીરજ અને ખંત રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારી કલાને વિકાસવા માટે તમારે સમય આપવો જરૂરી છે. કલા માટે સર્જનાત્મકતા અને જુસ્સો આ ક્ષેત્રની પૂર્વ જરૂરિયાતો છે. આ ક્ષેત્રમાં ઉપલબ્ધ રૂચિ, ક્ષમતા અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે. એકવીસમી સદી આપણને કારકિર્દીની અનંત તક આપે છે. જે વિદ્યાર્થીઓ 10મા ધોરણ પછી શું કરવું, કઈ કારકિર્દી પસંદ કરવી એવી મૂંઝવણમાં હોય, તેઓ પોતાની રૂચિ અને ક્ષમતાઓના આધારે ઘણા બધા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે છે. આવું એક ક્ષેત્ર છે ગણવેશધારી સેવાઓ. ચાલો જાણીએ આ ક્ષેત્ર વિશે અને આ ક્ષેત્રમાં કારકિર્દીની વિવિધ તક વિશે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી અનન્ય કોઈ ક્ષેત્રમાં કારકિર્દીથી અલગ છે. તેમાં અસાધારણ હિંમત, બહાદુરી, બલિદાન અને માતૃભૂમિ માટે પ્રેમની આવશ્યકતા છે. આ બેજોડ ગુણો અને તેને ખૂબ જ આદરણીય અને પ્રતિષ્ઠિત કારકિર્દી બનાવે છે. સૈનિકો અને અધિકારીઓ જે આપણી સરહદોને સુરક્ષિત કરે છે, તેનાથી માંડીને ચોકીદાર સુધી બધા લોકો આ ગણવેશધારી સેવાઓના ક્ષેત્રમાં આવે છે. ગણવેશધારી સેવાઓને 4 મુખ્ય કેટેગરીમાં વર્ગીકૃત કરી શકાય છે. પ્રથમ પ્રકાર ડિફેન્સ ફોર્સ અથવા આર્મી, નેવી અને એરફોર્સ છે. બીજા પ્રકારમાં અર્ધલશ્કરી દળોનો સમાવેશ થાય છે, એટલે કે ભારતીય કોસ્ટગાર્ડ, આસામ રાઇફલ્સ અને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સિસ. ત્રીજા પ્રકારમાં કેન્દ્ર અને રાજ્ય સશસ્ત્ર પોલીસ દળો છે, તેમાં મુખ્યત્વે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ,
બોર્ડર સિક્યોરિટી ફોર્સ, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ, સશસ્ત્ર સીમા બલ, રેલવે પ્રોટેક્શન ફોર્સ અને સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સનો સમાવેશ થાય છે. અને ચોથા પ્રકારમાં સિવિલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન, હોમગાર્ડ અને ફાયર બ્રિગેડ સેવાઓનો સમાવેશ થાય છે. વય અને શિક્ષણની વિવિધ લાયકાતોના આધારે આમાંની કોઈ પણ સેવામાં જોડાવવું શક્ય છે. આ ક્ષેત્રે માનસિક અને શારીરિક રૂપે ફિટ હોવું જરૂરી છે. 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી 17 થી 21 વર્ષની વયની વચ્ચે કોઈ પણ વ્યક્તિ ફિટનેસ ટેસ્ટ, મેડિકલ ટેસ્ટ અને લેખિત પરીક્ષા માટે લાયક છે, જે ગણવેશધારી સેવાઓમાં પ્રવેશવા માટે ફરજિયાત છે. શારીરિક સૌષ્ઠવ, કઠિન પરિશ્રમ, પ્રકૃતિ અતિ મહત્વના છે. કોઈ પણ વ્યક્તિ જે આ માપદંડ પાર કરે છે તે સૈનિક અથવા કોન્સ્ટેબલ તરીકે સશસ્ત્ર દળો, પોલીસ અથવા અર્ધલશ્કરી દળોમાં જોડાવા માટે લાયક છે. નિયમિત રીતે પ્રકાશ થતી ભરતી જાહેરાતો પર નજર રાખવી જરૂરી છે. સંરક્ષણ બળોમાં એટલે આર્મી, નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણ પછી NDA પ્રવેશ પરીક્ષા આપવાનો વિકલ્પ ઉપલબ્ધ છે. આ પરીક્ષા UPSC દ્વારા લેવામાં આવે છે. આર્મીમાં જોડાવા માટે કોઈ પણ પ્રવાહમાંથી 12મું ધોરણ પૂર્ણ કર્યા પછી અરજી કરી શકાય છે. જોકે નેવી અને એરફોર્સમાં જોડાવા માટે 12મા ધોરણમાં ગણિત અને ભૌતિકશાસ્ત્ર હોવું ફરજિયાત છે. પ્રવેશ પરીક્ષાને પાસ કર્યા પછી SSB ઇન્ટરવ્યુ અને તબીબી પરીક્ષણ આવશ્યક છે. એન્જિનિયરિંગ અથવા અન્ય કોઈ ક્ષેત્રમાં ગ્રેજ્યુએશન કર્યા પછી દળોમાં જોડાવાની ઘણી રીતો છે. જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન દરમિયાન 3 વર્ષ ઉત્તમ ગ્રેડ સાથે NCC પૂર્ણ કરે છે તેમને લેખિત પરીક્ષામાંથી છૂટ મળે છે. ગ્રેજ્યુએશન પછી એરફોર્સ અથવા CDS માટે AFCAT જેવી પરીક્ષાઓ આપવાનો વિકલ્પ છે, જે ભારતીય મિલિટરી એકેડેમી, ઇન્ડિયા નેવી એકેડેમી અને એરફોર્સ એકેડેમીમાં પ્રવેશ મેળવવા માટે મદદ કરે છે. કોઈ પણ અધિકારી તાલીમ એકેડેમી દ્વારા શોર્ટ સર્વિસ કમિશનમાં જોડાઈ શકે છે. 12મા ધોરણ પછી તબીબી અભ્યાસક્રમોમાં જોડાઈને સશસ્ત્ર દળો દ્વારા આવશ્યક તબીબી સેવાઓમાં જોડાઈ શકે છે. તેવી જ રીતે જુનિયર કમિશન અધિકારી અથવા JCO તરીકે સશસ્ત્ર સેવાઓમાં જોડાવા માટે વિવિધ તકનીકી અભ્યાસક્રમો જેમ કે પેથોલોજી, લેબોરેટરી, રેડિયોલોજી, હોટેલ મેનેજમેન્ટ, નર્સિંગ વગેરેનો સમાવેશ થાય છે. પોલીસ સેવાઓમાં જોડાવા માટે સમયાંતરે તેમની ભરતી ડ્રાઇવ દ્વારા આવવું ફરજિયાત છે. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી GPSC અથવા UPSC પરીક્ષાઓ દ્વારા અધિકારીઓની ભરતી કરવામાં આવે છે. CBI, RAW અથવા IB માટે પસંદગી પણ UPSC દ્વારા થાય છે. ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ભરતી માટે સમાન પ્રક્રિયા અનુસરવામાં આવે છે. પોલીસ દળોમાં જોડાયા પછી બહુવિધ આંતરવિભાગીય કારકિર્દીની તક છે, જેને ઝડપી શકીએ છીએ. કારકિર્દીનો અન્ય રસ્તો છે સીધા ગણવેશધારી સેવાઓમાંથી સંબંધિત નથી, તે ખાનગી સિક્યોરિટી એજન્સીઓ જે સ્થાનિક રીતે કાર્ય કરે છે. ગણવેશધારી સેવાઓમાં કારકિર્દી બનાવવા માટે શારીરિક સૌષ્ઠવ મહત્વનું છે, કારણ કે તે ખૂબ જ માંગ ધરાવતું ક્ષેત્ર છે. તેમજ માનસિક રીતે ખડતલ હોવાનું પણ મહત્વનું છે. વર્તમાન સમાચાર અને ગતિવિધિઓમાં પણ રુચિ ધરાવવું મહત્વનું છે. આ ક્ષેત્રોમાં ઉપલબ્ધ રુચિ, ક્ષમતાઓ અને અસંખ્ય તકના આધારે તમારા સપનાની કારકિર્દી પસંદ કરવાનું શક્ય છે.